बनासकांठा जिल्लानो धानेरा तालुको छेल्ला 10 वर्षथी सिंचाईना पाणीने लई सोजवात करतो आव्यो छे। धानेरा तालुकाना गामो सहित थराद, डीसा तेमज दांतीवाड़ा तालुकाना गामोनी खेतीनी जमीन दिवसे ने दिवसे रणमां तब्दील थई रही छे। पाणी वगर खेतरो सूकाभट नजरे पड़ी रह्या छे। धानेरा तालुको मात्र ने मात्र खेती अने पशुपालन उपर निर्भर तालुको छे अने आ बन्ने व्यवसाय माटे जरूरी होय तो ते छे पाणी। परंतु पाणीनी कटोकटीना पगले अत्यारे परिस्थिति एकदम विषम बनी गई छे। जो कि धरती पुत्रो हजू हिम्मत हार्या नथी, પોતાની આવડત અને સમજણથી પોતાના ખેતરમાં ઓછા પાણીએ પણ સારો પાક લઈ રહ્યા છે। ધાનેરા તાલુકાના વાછડાલ ગામે રહેતા ગોવિંદભાઈ પટેલ કે જે ખેતી સાથે જોડાયેલા છે તેમના પાસે 25 વીઘા જમીન છે। જો કે ધાનેરા તાલુકામાં ભૂગર્ભના પાણી ઓસરી જતા ગોવિંદભાઈ પટેલ પણ ખેતીના વ્યવસાયને લઈ હતાશ બની ગયા હતા। વર્ષ દરમિયાન 3 કે 4 બોરવેલ બનાવી લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં ભૂગર્ભમાંથી પાણી મળતું ન હતું। લાખો રૂપિયાનું નુકસાન વેઠ્યા પછી પણ ગોવિંદભાઈ હિંમત હાર્યા ન હતા અને કઈ રીતે ઓછા પાણીથી સારી ખેતી કરી શકાય તેવા વિચાર સાથે ગોવિંદભાઈએ જાતે પોતાની સમજણ મુજબ આ વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 11 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું અને દરેક છોડની ફરતે માટીની પાળી બાંધી કુંડાળા કરી એક એક કુંડાળા અને એરંડાના છોડમાં પાણી આપવાનું શરૂ કર્યું હતું। જે રીતે શહેરી વિસ્તારમાં પોતાના ઘરે કુંડામાં લોકો ફૂલ છોડ રાખી તેને પાણી આપતા હોય તે જ રીતે ગોવિંદભાઈએ એરંડાનું વાવેતર કરી પિયતની શરૂઆત કરી જેનામાં ભારે સફળતા મળતા ગોવિંદભાઈના ખેતરમાં એરંડાનો પાક લહેરાઈ રહ્યો છે। આ પ્રગતિશીલ ખેડૂતનું માનીએ તો આ પ્રકારે પિયત માટે મજૂરી અને સમય વધુ લાગે છે, છતાં પણ ધાર્યું તેના કરતાં પાકની આવક સારી થઈ છે। હવે દિવસે ને દિવસે ધાનેરા તાલુકો તથા દોતીવાડા તાલુકાની અંદર પાણીની સમસ્યા ખૂબ છે બરાબર, અને આ તાલુકાની અંદર લગભગ ખેતી ઉપર નિર્ભર લોકો છે બરાબર। પાણીની અછતને કારણે જે ઊંડા તળ જતા રહ્યા અને પાણી બહુ ઓછો હોવાને કારણે અહીંયા પિયત કરવામાં બહુ મુશ્કેલ પડે ખેડૂતને, એટલા માટે જે બોર વર્ષે બનાવીએ એમાં 2-3 બોર બનાવીએ પણ પાણી મળતા નથી, ને જે આ થોડા ઘણું પાણી છે તે નાની મોટર નોખી અને ત્યાં એકના લેટર ઉપર પાણી જે 4-5 મિની ફુવારાનું પાણી આવે છે એ પાણીને અમે આ એરંડા 11 વીઘા વાવેતર કરેલ છે એની અંદર કોરે મોરે કુંડાળા બનાવી અને એ કુંડાળા ભરી અને અમે આમાંથી એવી સારી એવી આવકને ઉત્પાદન લઈ શકીએ છીએ। બીજું કે સરકારશ્રી તરફથી જે આ તળાવો ઊંડા કરે છે, ગામ દીઠ તળાવો બનાવે છે બરાબર, અને હર કોઈ ગામની અંદર તો તળાવ પાણીના ઊંડા કરી મોટા તળાવ બનાવી પાણી નર્મદાની કંઈ પણ રીતે પાણી લઈને જો આ તળાવો ભરે અને જો ખેડૂતને એ રીતે મદદરૂપ થાય ને ભૂગર્ભમાં પાણી ઉતરે તો ખેડૂત કંઈક બચી શકે, કંઈક અંશે પોતાનું જે જીવન છે તે ચલાવી શકે। બાકી પાણીની બહુ સમસ્યાને કારણે ખેડૂત બહુ તકલીફમાં છે। પાણી હોય તો પશુપાલન પણ હોઈ શકે, ખેતી પણ હોઈ શકે। ખેડૂત મોંઘા બિયારણો લઈને વાવે છે પણ પાણી ન હોવાને કારણે એની ખેતી બધી ફેલ થાય છે બરાબર, બધા ખેડૂતો સક્ષમ હોતા નથી બરાબર। તો સરકારશ્રીને પણ એ જ કે મારી એક નરમ વિનંતી છે ગુજરાતના નાગરિક તરીકે, ખેડૂત તરીકે, કે અમારા વાછડાલ ગામની અંદર તળાવમાં પાણી ભરી તળાવ ઊંડું બનાવી અને એક એવો મોટો જળાશય બનાવી અને અમને એના દ્વારા ખેડૂતોને સપોર્ટ કરે એ જ મારી વિનંતી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો હવે પાણીના મહત્ત્વ અને જરૂરિયાતને સમજી ગયા છે। વાછડાલ ગામના ખેડૂત પાઇપ દ્વારા એરંડાની ખેતીનું પિયત કરી જે વાવેતર 5 વીઘામાં થાય તે જ વાવેતર 11 વીઘામાં કરી પાણીની બચત કરી છે। ધાનેરા તાલુકાના તમામ ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણી માટે હાલથી જાગી જાય તો સારું છે, નહીં તો આવનારો સમય ખેડૂતોને હિજરત કરવા માટે મજબૂર બનાવી શકે તેમ છે। પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના ગામના તળાવો ભરવા માટે જરૂરી માંગ કરી છે। હું અને મારો શ્રમિક જે ભાગીદાર છે તે અહીંયા જે 15 દિવસ સુધી પાણીને લેટર દ્વારા અલગ 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 પાઈ રહ્યા છીએ, એમાં અમારી મજૂરી પણ વધી છે બરાબર, અમારે ટાઈમ પણ વધારે આપવો પડે છે બરાબર ઓછા પાણીને કારણે, પણ એના કારણથી અમે છે ને આ પિયત કરી શકીએ છીએ। આ જે 11 વીઘા છે એરંડા, એ એરંડાની અંદર અમે એમ કરીને સારું એવું ઉત્પાદન લઈ શકીએ। અચ્છા, એક છૂટું પાણી કે ફુવારા તે ટપક સિવાય આ જે કામ કરી રહ્યા એમની પાણી બચત થાય કરી એમ? જે છૂટું પાણી અને જે ફુવારા છે એના કરતાં આ પાણીએ થોડું અમને એમ સારું લાગ્યું કે ના, આપણે અમને નાનો કુંડાળો કરીને પાણીની બચત કરી શકીએ છીએ અને 5 વીઘાનું ખેતી કરે એની જગ્યાએ 11 વીઘા એરંડા અમે ઉત્પાદન લઈ શકીશું બરાબર, પાણીની આમાં બચત છે જ, થોડું નાનું કુંડાળો બનાવી
અને આમાં પાણી ભરે એટલે પાણીની બચત થાય અને થોડું વાવેતર વધારે પીએ.